રાજ્ય સરકાર આમ જનતાને પાયાની સુવિધા એવી આરોગ્ય સેવા આપવા માટે કટિબદ્ધ છે, ત્યારે ભાવનગરની સરકારી સર્ટી હોસ્પિટલમાં દર્દીઓને સુખાકારી માટે સેવા આપવામાં આરોગ્યલક્ષી સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે। બાળ આરોગ્ય મંત્રી શ્રી વિભાવરીબેન દવે દ્વારા આપણી હોસ્પિટલ સ્માર્ટ હોસ્પિટલ સુવિધાનો પ્રારંભ થયો છે। ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે બાળ અને આરોગ્ય મંત્રી વિભાવરીબેન દવે દ્વારા દર્દીઓને પડતી મુશ્કેલીઓને લઈ અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને ડોક્ટરોને સાથે રાખી પ્રશ્નો સાંભળ્યા હતા અને તાકીદે તેના નિવારણ અંગે સૂચના આપી હતી। ભાવનગરની સરકારી સર્ટી હોસ્પિટલમાં અમદાવાદ જેવા શહેરોની સરકારી હોસ્પિટલમાં મળતી સુવિધાઓ જેવી સુવિધા પ્રાપ્ત થાય અને દર્દીઓને રાહત મળે તે માટે આપણી હોસ્પિટલ સ્માર્ટ હોસ્પિટલ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં સ્માર્ટ કેસ, પેપર વિન્ડો, દર્દી મિત્ર, ઓનલાઈન રિપોર્ટ, અદ્યતન બ્લડ કલેક્શન સેન્ટર જેવી સુવિધામાં વધારો કરવામાં આવ્યો। ખાસ ડાયાબિટીસના દર્દીઓ માટે સ્પેશિયલ વિભાગ તેમજ આગામી દિવસોમાં ટ્રોમા સેન્ટર ખાતે તમામ મેડિકલ સુવિધા એક જ વિભાગમાં મળી રહે તે બાબતે આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ભાવનગરની અંદર વધારે ને વધારે સગવડ મળે એના માટે થઈ અને તમને ખ્યાલ છે કે કેન્સર હોસ્પિટલની કામગીરી ચાલુ છે, સાથે સાથે ગયા વખતે હું આવી ત્યારે તમને બધાને યાદ હશે કે રૂવાપરીની અંદર જે લેપ્રેસી હોસ્પિટલ છે એની મુલાકાત લીધેલી અને ત્યાં આગળ એક નવી મેન્ટલ હોસ્પિટલ બને એટલે કે માનસિક રોગ માટે ત્યાં આગળ હોસ્પિટલ બને અને આ હોસ્પિટલની તાત્કાલિક ધોરણે એની સર્વે કરવામાં આવ્યો છે, એના બધા એસ્ટિમેટ બનાવી દેવામાં આવ્યા છે અને વહીવટી મંજૂરી પણ આપી દેવામાં આવી છે। નજીકના જ ભવિષ્યમાં એના ટેન્ડર બહાર પડશે। 7 કરોડના ખર્ચે, ફરીવાર કહું છું, ભાવનગરની અંદર 7 કરોડના ખર્ચે મેન્ટલ હોસ્પિટલ આપણા રૂવાપરી પાસે જે લેપ્રેસી હોસ્પિટલ છે એમાં બનાવવા માટેના ટેન્ડરની પ્રક્રિયા ઓનલાઈન મીન્સ ટેન્ડરની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થનાર છે એટલે એ આપણને સગવડ મળવાની છે। બીજું, અત્યાર સુધી આના આટલા શાસન દરમિયાન આપણી પાસે મેઇન જે મેડિકલ સ્ટોર, દવા રાખવાનો જે સ્ટોર હોય ને, સેન્ટ્રલ કહેવાય, સેન્ટ્રલી મેડિકલ સ્ટોર એટલે કે સીએમએસઓ, સેન્ટ્રલ સ્ટોર મેડિકલ, આ જે સીએમએસઓ જે છે એ અમરેલીમાં હતું એટલે અહીંયા આગળ આપણે જે દવા રાખતા હતા એ અમુક સ્ટોકમાં રાખતા હતા, બાકી આપણે અમરેલીથી આ દવા મંગાવવી પડતી હતી। એના બદલે હવે આપણને ભાવનગરમાં જ આ સીએમએસઓ મળશે એટલે કે સેન્ટ્રલ મેડિકલ સ્ટોર આપણને મળી જશે અને આ મેડિકલ સ્ટોરનો પણ રૂવાપરી ખાતે આપણે એનું ખાતમુહૂર્ત કરવાના છીએ, એના પણ ટેન્ડર માટેની પ્રક્રિયા હાથમાં છે, ટૂંક સમયમાં ટેન્ડર બહાર પડશે। એ લગભગ 4.81 કરોડના ખર્ચે એ મેડિકલ સ્ટોર એટલે કે મેડિકલનો દવાનો સેન્ટ્રલ સ્ટોર પણ શરૂ થનાર છે એટલે પછી અહીંની અંદર પણ આપણે જે મેડિકલ સ્ટોરમાં જે દવાઓ રાખીએ છીએ એ પણ ઓછી રાખવી પડશે, આપણને નજીકમાંથી જ આ દવાઓ બધી ઉપલબ્ધ બનશે। સ્માર્ટ અને પેશન્ટ ફ્રેન્ડલી હોસ્પિટલના આ કાર્યક્રમમાં હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ, ડોક્ટરો, પરિચારિકાઓ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જે આગામી દિવસોમાં દર્દીઓને પૂરતી સુવિધા મળી રહે તે દિશામાં કામગીરી કરશે। શ્રી મારુતિ વિદ્યા મંદિર સંસ્થા દ્વારા